હાય મિત્રો, કેમ છો? મજામાં. આજે આપણે સાબુદાણા અને બટાકાની પકોડી બનાવીશું, થોડે થોડી કટલેટ બી બનાવીશું, ટીકી બી બનાવીશું. એના માટે મેં 500 ગ્રામ બટાકા લીધા છે, 1 વાટકી સાબુદાણા 5 કલાક પલાળી લીધા છે, સિંગદાણા લીધા છે 2 ચમચી, 1 ચમચી તલ લીધા છે, 1/2 ચમચી કાળા મરીનો ભૂકો લીધો છે, 1 ચમચી સૂકા ધાણા લીધા છે, ખાંડ લીધી છે, લીંબુ આવશે. આ ચટણી બનાવવા માટે કોથમીર લીધી છે, સિંગદાણા લીધા છે, લીલા મરચાં લીધા છે, ખાંડ લીધી છે, સીધા મીઠું લીધું છે અને તલ લીધા છે, લીંબુ આવશે. આપણે આનાથી ચટણી બનાવીશું. આ વસ્તુથી આપણે ચટણી બનાવવાની છે અને આ આપણે મિક્સરના અંદર ક્રશ કરી લેવાનું છે અને જે પકોડીનો માવો બનાવીએ ને આપણે એના અંદર નાખવાનું છે. આનાથી ટેસ્ટ બહુ જ સરસ આવે છે. સૌથી પહેલાં આપણે આ ક્રશ કરી લેશું અને લીલી ચટણી બનાવી લેશું. તલને સિંગદાણાનો મેં આવી રીતના ભૂકો કરી લીધો છે, ખાંડને કાળા મરી બધું નાખ્યું હતું એનું આપણે આવી રીતના ક્રશ કરીને મિક્સરના અંદર ભૂકો કરી લીધો છે અને કોથમીરની ચટણી બનાવી લીધી છે. ચટણી બહુ જ સરસ બની છે. ચટણીના અંદર આપણે લીંબુ પણ નાખી દીધું છે, બહુ જ સરસ બની છે. એક મોટું તપેલું લઈ લેશું આપણે, હાસણ બટાકા નાખી દેશું અંદર. બટાકા આપણે હાથથી આવી રીતે પાકવાના છે. મિત્રો, તમે જોઈ શકો છો એમ બટાકા સરસ મજાના મેશ કરી દીધા છે. આપણે સાબુદાણા નાખીશું 1 વાટકી એટલા અંદર. મેં પેલી ચટણી બનાવી હતી થોડી રાખી છે, એ પણ નાખી દેશું આપણે. આપણે ફરારી આરાલોટ નાખીશું. ઉપવાસ માટે બનાવીએ છીએ તો પછી ફરારી લોટ વાપરવો જોઈએ. તમે સિંગોડાનો લોટ વાપરો તો બી ચાલે. મિક્સ કરી લેશું. થોડું મિક્સ કરીને હજી મસાલા નાખવાના છે આપણે. મસાલા નાખી દેશું. થોડું સીધા મીઠું નાખીશું. પહેલાં મેં નાખ્યું હતું એટલે ઓછું નાખું છું. કેટલા જીરાનો પાવડર નાખું છું, 1 ચમચી વરિયાળી નાખું છું અને આપણે જે બધું ક્રશ કરીને રાખ્યું હતું એ નાખું છું. મસાલા અને મિક્સ કરવાનું છે હાથથી. પાછું સરસ મજાનો લોટ બાંધી લેવાનો છે મિક્સ કરીને. મેં લીંબુ ચટણીના અંદર નાખ્યું હતું એટલે લીંબુ નાખવાની જરૂર નથી. આપણે જે ચટણીનો ઉપયોગ કર્યો ને એના અંદર લીંબુ નાખેલું હતું. સરસ મજાનું મિક્સ કરી લઈશ હું આને. મિત્રો, તમે જોઈ શકો છો બહુ જ સરસ મજાનો મેં લોટ તૈયાર કરી લીધો છે બાંધીને. આનાથી તમે જે શેપ આપીને જે બનાવવું હોય બનાવી શકો છો. કટલેટ્સ બનાવી શકો છો, બફોડા બનાવી શકો, ભજીયા બનાવી શકો છો, ટીકી બનાવી શકો છો, બધું જ બની શકે છે આનાથી. આપણે સૂકા મરચાંનો ઉપયોગ નથી કર્યો. લીલી ચટણી નાખી હતી, કાળા મરીને હું નાખ્યું હતું ને એટલે સૂકું મરચું નથી નાખ્યું, કેમ કે એમને બહુ જ સરસ લાગે છે. ઘર પણ ખટાશ બધું હોય છે એટલે. બફોડા બનાવવા માટે મેં આવી રીતના ગોર બનાવી દીધા છે. તમે જોઈ શકો છો આવી રીતના ગોર બનાવી દેવાના છે બફોડા બનાવવા માટે. આ રીતે ગોર બનાવી દેવાના બે હાથને પીસર આપીને. આવી રીતે બફોડા બનાવવાના છે અને વડા બનાવવા માટે છે જ આવી રીતે હાથથી પ્રેશર આપી અને દબાવવાનું એટલે વડા બની જાય છે. જોઈ શકો છો આવી રીતના દબાવીએ એટલે વડા બની જાય છે. બીજું પણ તમને કરીને બતાવું હું. વફોડા છે, આ વડા છે અને પકોડી ઉતારીશું આપણે. મેં તેલ ગરમ મૂકી દીધું છે. તેલ આપણું ગરમ થઈ રહ્યું છે. તેલ ગરમ થઈ રહ્યું છે.
પકોડી મૂકી દઈશું આપણે. હું આવી રીતે થોડી થોડી હાથથી દબાવીને જ મૂકું છું. આપણું મિશ્રણ થોડું ઢીલું કરતાં તો પછી આપણે વડા કટલેસને બધું નહોતું બનતું, એના માટે મેં કઠણ જ રાખ્યું છે. અને તમારે પકોડી એકલી બનાવવાની હોય તો પછી તમે ઢીલું કરી શકો છો થોડું. ઢીલું કરવું હોય તો આરા લોટનો ઉપયોગ ઓછો કરવાનો. મેં એક વાટકી એટલો લોટનો ઉપયોગ કર્યો છે. મિત્રો તમે જોઈ શકો છો બહુ જ સરસ મજાની આપણી પકોડી તરાઈ રહી છે. પકોડીમાં કોઈ શેપ નથી હોતો, આવી રીતના હોય છે. ગેસ ધીમો રાખીને કરવાનું છે આપણે, એકદમ ક્રિસ્પી બનાવવાના છે. મિત્રો આ ફરારી છે પણ તમે ના ઉપવાસ પણ ખાવ તો બી તમને મજા આવી જાય એવું છે. બહુ જ સરસ બને છે. હું તો ઘણીવાર ઘરે બનાવું જ છું આવી રીતના. ચા જોડે બહુ જ સરસ લાગે છે. આ સવારના નાસ્તાના અંદર હું ઘણીવાર બનાવું છું ઘરે. તમે પણ એકવાર બનાવજો, તમને પણ મજા આવશે આવી રીતના. સરસ પિંક કલરના થવા દેવાના છે આપણે. સાબુદાણા હોય છે એટલે બહુ જ સરસ પોચા પોચા બને છે. મિત્રો તમે જોઈ શકો છો બહુ સરસ મજાનો કલર ચેન્જ થઈ ગયો છે. થોડી પકોડી તૈયાર થઈ ગઈ છે, બહાર કાઢી લેશું. એક વાતનું ચોક્કસ ધ્યાન રાખવાનું કે બટાકાની ગાંઠો બધી જ વાગી જવી જોઈએ, નહીં તો તેલના અંદર ફૂટે છે. આ તમે હાથથી મસળી ના શકો તો તમે છીણીના અંદર છીણીને બી લઈ શકો છો. બાફેલું બટાકા જોઈ શકો છો કેટલા સરસ મજાના તરાઈ ગયા છે, એકદમ ફાટી ગયા છે, બહુ સરસ મજાના તરાઈ ગયા છે. મેં આવી રીતના વડા અને બફવડા પણ બનાવી લીધા છે, એ પણ આપણે તરી લેશું. પહેલાં વડા તરી લેશું. ગેસ ધીમો કરી દેવાનો. ફૂલ ગેસથી તરીએ તો આપણે થોડા કાચા રહી જાય છે, એટલે ગેસ ધીમો રાખીને તરવાના. એક એક ફેરવતું રહેવાનું જેથી કરીને ચોટી ના જાય. મિત્રો તમે જોઈ શકો છો બહુ જ સરસ મજાના આપણા વડા તરાઈ ગયા છે. એક મિનિટના અંદર બહાર નીકાળી દઈશું આપણે આને. આવી રીતના એક વાર ઉલટાવી જશું જેથી કરીને કાચા ના રહે. સરસ થઈ ગયા છે, બહાર નીકાળી દઈશું આપણે. કેટલા સરસ મજાના ખુલી ગયા છે તમે જોઈ શકો છો. સૌથી પહેલા ચટણી મૂકી છે, વડા મૂકીશું.
ફોડ આપીશું. મિત્રો તમે જોઈ શકો છો બહુ જ સરસ મજાની પણ ડીશ તૈયાર થઈ ગઈ છે. ખરેખર બહુ જ સરસ બની છે મિત્રો. લાલ મરચાંનો ઉપયોગ નથી કર્યો અને ફરારની આપણી ફરાર ડીશ તૈયાર કરી દીધી છે. બહુ જ સરસ બની છે, ક્રિસ્પી છે, સોફ્ટ છે. અને એકવાર તમે ઘરેથી બનાવજો મિત્રો, તમને ખરેખર બહુ જ મજા આવશે એમ. મિત્રો તમને મારા વિડીયો ગમતા હોય તો મને લાઇક અને સબસ્ક્રાઈબ કરજો, જાતે કરીને તમારા માટે હું રોજ રોજ નવું નવું લઈને આવું. ઓકે મિત્રો, બાય બાય મિત્રો, સી યુ.